નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 15 ધન આકારોનું પ્રત્યક્ષીકરણ તેના વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.1 આપણે અભ્યાસ કરી ગયા હતા. ત્યારબાદ સ્વાધ્યાય 15.2 છે એ આપણને આઇસોમેટ્રિક આકૃતિ ઉપરથી એની તિયર્ક આકૃતિ અને તિયર્ક આકૃતિ ઉપરથી એની આઇસોમેટ્રિક આકૃતિ દોરવા માટેનું સ્વાધ્યાય આપણને 15.2 આપેલું છે કે જે આપણે શું કરેલું છે, સ્કીપ કરેલું છે. ત્યારબાદ આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 15.3. તો સ્વાધ્યાય 15.3નો પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે નીચેની ઘન વસ્તુઓને તમે જો ઊભી આડી કાપો તો કયા આડછેદ મળે છે તે આપણે કહેવાનું છે. કે નીચે જે ઘન વસ્તુ આપેલી છે એ ઘન વસ્તુઓને જો આપણે ઊભી કાપીએ અથવા તો આડી કાપીએ તો એ કયો આડછેદ આપણને મળે છે તે આપણે અહીંયા કહેવાનું છે. તો અહીંયા મેં કોષ્ટક તૈયાર કરેલું છે કે કોષ્ટકમાં પહેલી કોલમમાં ક્રમ, બીજી કોલમમાં ઘન આકાર આપેલા છે, બીજી કોલમમાં એનો ઊભો આડછેદ અને ચોથી કોલમમાં આપેલો છે એનો આડો છેદ કેવો આપણને જોવા મળે છે તે આપણે કહેવાનું છે. તો પહેલું આપણને આપેલું છે ઈટ. તો ઈટનો જો ઊભો છેદ લેવામાં આવે તો ઊભો છેદ આપણને કેવો મળશે કે ઈટ હોય તો ઈટનો જો આપણે ઊભો છેદ લઈએ તો ઊભો છેદ આપણને કેવો જોવા મળે છે તો લંબચોરસ આકારનો જોવા મળે છે. એટલે કે ઈટનો ઊભો છેદ કેવો આવશે તો એનો ઈટનો ઊભો છેદ આવશે લંબચોરસ. હવે ઈંટનો આપણે આડો છેદ લઈએ એટલે કે આમ કાપીએ ઈંટને આડી તો ઈંટનો આડો છેદ પણ આપણને કેવો જોવા મળશે, લંબચોરસ આકારનો જોવા મળશે. એટલે કે ઈંટનો ઊભો છેદ છે એ પણ લંબચોરસ આવશે અને એનો આડો છેદ છે એ પણ કેવો આવશે, લંબચોરસ. એટલે કે ઈંટને જો ઊભી કાપવામાં આવે તો એનો જે આડછેદ મળશે એ કેવો મળશે, આપણને લંબચોરસ મળશે. અને આડો છેદ લઈએ તો પણ એનો ભાગ આપણને કેવો મળશે, લંબચોરસ મળશે. ત્યારબાદ ગોળ સફરજન, એટલે કે ગોળ સફરજનને જો આપણે ઊભું કાપીએ તો એ આપણને કેવું જોવા મળશે, તો ગોળ સફરજનને જો ઊભો છેદ કરવામાં આવે તો એ આપણને કેવો જોવા મળશે, વર્તુળ. એટલે કે ગોળ સફરજન હોય તો એને આપણે ઊભું આમ કાપીએ તો એનો જે છેદ મળશે એ ઊભો છેદ આપણને કેવો જોવા મળશે, વર્તુળ જોવા મળશે. અને એનો આપણે આડો છેદ લઈએ તો એ આડો છેદ પણ આપણને કેવો જોવા મળશે, વર્તુળ જ જોવા મળશે. એટલે કે ગોળ સફરજન હોય તો એને ઊભું કાપીએ કે આડું કાપીએ એનો છેદ હંમેશા આપણને કેવો જોવા મળશે, વર્તુળ જ જોવા મળશે. એટલે કે ગોળ સફરજન છે એ ગોળ સફરજનનો ઊભો છેદ છે એ પણ વર્તુળ આવશે અને આડો છેદ છે એ પણ શું આવશે, વર્તુળ આવશે. ત્યારબાદ પાસો લઈએ તો પાસાનો જો ઊભો છેદ લેવામાં આવે એટલે કે આપણે જે સાપસીડીને રમવા માટે પાસો રમીએ પાસાનો ઉપયોગ કરીએ છીએ એ પાસાનો જો ઊભો છેદ લેવામાં આવે તો ઊભો છેદ આપણને કેવો જોવા મળશે, ચોરસ જોવા મળશે. અને એને આડો છેદ લઈએ એટલે કે આમ આડું વચારેથી કાપીએ તો પણ એનો છેદ આપણને કેવો જોવા મળશે, ચોરસ જ જોવા મળે છે. એટલે કે પાસાનો ઊભો છેદ છે એ ચોરસ હશે અને આડો છેદ છે એ પણ શું આવશે, ચોરસ આવશે. ત્યારબાદ વર્તુળાકાર નળી લઈએ તો વર્તુળાકાર નળીનો ઊભો છેદ લઈએ એટલે કે વર્તુળાકાર નળી હોય તો એને આપણે આમ ઊભી કાપીએ તો એનો ઊભો છેદ આપણને કેવો જોવા મળશે, લંબચોરસ જોવા મળશે. એટલે કે વર્તુળાકાર નળીનો ઊભો છેદ આપણને જોવા મળશે, લંબચોરસ. અને આડો છેદ આપણે આમ લઈએ તો એ આડો છેદ આપણને કેવો જોવા મળે છે, વર્તુળ જોવા મળે છે. એટલે કે એનો આડો છેદ આવશે વર્તુળ અને ઊભો છેદ છે એ કેવો આવશે, લંબચોરસ. એટલે કે વર્તુળાકાર નળીનો ઊભો છેદ છે એ લંબચોરસ આવશે અને આડો છેદ છે એટલે કે આમ આડો છેદ આપણે કાપીએ તો એ આપણને કેવો જોવા મળે છે, વર્તુળ જોવા મળે છે. ત્યારબાદ ઈ આકૃતિ જોઈએ તો ઈ આકૃતિ આપણને શું આપેલો છે, આઈસ્ક્રીમનો કોન આપેલો છે. એટલે કે આઈસ્ક્રીમના કોનનો આપણે ઊભો છેદ લઈએ તો આઈસ્ક્રીમના કોનને આપણે આમ ઊભું કાપીએ તો એ કેવો આપણને જોવા મળશે, ત્રિકોણાકાર જોવા મળશે. કે કોન હોય તો એ કોનને આપણે આમ ઊભો કાપીએ એનો ઊભો છેદ આપણને કેવો જોવા મળે છે, ત્રિકોણ જોવા મળે છે. અને આડો છેદ એટલે કે આઈસ્ક્રીમના કોનને આપણે આમ આડું કાપીએ તો એનો છેદ કેવો આપણને જોવા મળે છે, તો વર્તુળ જોવા મળે છે. એટલે કે આઈસ્ક્રીમનો કોન હોય તો આઈસ્ક્રીમના કોનને જો આમ ઊભો કાપવામાં આવે તો એનો ઊભો છેદ આપણને કેવો જોવા મળશે, ત્રિકોણ જોવા મળશે. અને આમ આઈસ્ક્રીમના કોનને આપણે આડો છેદ લઈએ તો એ આડો છેદ આપણને કેવો જોવા મળે છે, વર્તુળ જોવા મળે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 15.3 પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 15.4. સ્વાધ્યાય 15.4માં આપણને શું આપેલું છે,
के नीचेनी आकृति में बताव्या प्रमाण नीचेना घन आकारोनी ऊपर एक इलेक्ट्रिक बल्ब सड़गावामां आवे छे। के नीचे आपने जे रेखाकृति आपेली छे के चित्र ए आकारोनी ऊपर शुं करेलुं छे इलेक्ट्रिक बल्ब सड़गावामां आवे छे एटले के इलेक्ट्रिक बल्ब चालू करवामां आवे छे। हवे दरेकना मळता परछायानुं नाम आपो के दरेकनो जे मळतो परछायो छे ई मळता परछायानुं आपणे शुं करवानुं छे नाम आपवानुं छे અને પડછાયાની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો એટલે તમે જવાબ આપતા પહેલા પ્રયોગ કરી શકો છો કે તમે જવાબ આપો એની પહેલા તમે પ્રયોગ કરી શકો છો। તો અહીંયા આપણને જે આકારો આપેલા છે એમાં પહેલો આકાર છે દડાનો કે એના ઉપર બલ્બ ચાલુ કરવામાં આવે છે। બીજો આકાર છે એક નળાકાર પાઇપનો છે એના ઉપર બલ્બ ચાલુ કરવામાં આવે તો એનો આપણને કેવો પડછાયો જોવા મળે છે તે। અને ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો આપણને એક પાઠ્યપુસ્તકનું ચિત્ર આપેલું છે અને એના ઉપર શું કરવામાં આવે છે બલ્બ ચાલુ કરવામાં આવે તો બલ્બ ચાલુ કરતા આપણને એનો કેવો પડછાયો જોવા મળે છે તે આપણે અહીંયા કહેવાનું છે। એટલે કે જ્યારે ઘન આકાર ઉપર પ્રકાશ પડે ત્યારે એટલે કે અહીંયા આપણે લખીએ કે જ્યારે ઘન આકાર પર પ્રકાશ પડે ત્યારે કે જ્યારે ઘન આકાર પર પ્રકાશ પડે ત્યારે પેલું આપણને જે ચિત્ર આપેલું છે એ દડા ઉપર પ્રકાશ પડતા તેનો પડછાયો આપણને કેવો જોવા મળશે તો દડા ઉપર જ્યારે પ્રકાશ પડશે તેનો પડછાયો આપણને કેવો જોવા મળશે વર્તુળ જોવા મળશે। એટલે કે અહીંયા આપણે લખીએ કે દડા ઉપર પ્રકાશ પડતા દડા ઉપર પ્રકાશ પડતા તેનો પડછાયો કે દડા ઉપર પ્રકાશ પડતા તેનો પડછાયો વર્તુળ જેવો દેખાય છે કે તેનો પડછાયો વર્તુળ જેવો દેખાય છે કે દડા ઉપર જો પ્રકાશ પાડવામાં આવે તો પ્રકાશ પાડતા દડાનો પડછાયો આપણને કેવો જોવા મળશે તો દડા ઉપર પ્રકાશ પાડતા તેનો પડછાયો આપણને વર્તુળ જેવો દેખાય છે। ત્યારબાદ બીજો આપણને આકાર આપેલો છે નળાકાર પાઇપ એટલે કે નળાકાર પાઇપ ઉપર જો પ્રકાશ પાડવામાં આવે તો એનો મળતો પડછાયો છે એ આપણને કેવો મળશે તો એનો પડછાયો છે આપણને લંબચોરસ જેવો દેખાય છે। એટલે અહીંયા આપણે લખીએ નળાકાર પાઇપ ઉપર પ્રકાશ પડતા તેનો પડછાયો લંબચોરસ જેવો દેખાય છે અથવા તો લંબચોરસ જેવો હોય છે। એટલે કે નળાકાર પાઇપ ઉપર જો પ્રકાશ પડતા એનો જે પડછાયો મળે છે એનો પડછાયો કેવો હોય છે લંબચોરસ જેવો હોય છે। ત્યારબાદ ત્રીજું લઈએ કે પુસ્તક ઉપર જો પ્રકાશ પાડવામાં આવે તો પુસ્તક ઉપર પ્રકાશ પડતા એનો પડછાયો આપણને કેવો જોવા મળે છે લંબચોરસ જેવો દેખાય છે। એટલે કે અહીં આપણે લખીએ ત્રીજું કે પુસ્તક ઉપર પ્રકાશ પાડતા અથવા તો પ્રકાશ પડતા તેનો પડછાયો કેવો જોવા મળશે તેનો પડછાયો પણ આપણને લંબચોરસ જેવો જ દેખાય છે એટલે કે એનો પડછાયો લંબચોરસ જેવો દેખાય છે એટલે કે લંબચોરસ જેવો હોય છે। કે પુસ્તક ઉપર જો પ્રકાશ પાડવામાં આવે તો પ્રકાશ પડતા તેનો પડછાયો આપણને કેવો જોવા મળે છે લંબચોરસ જેવો દેખાય છે। તો અહીં આપણે પ્રશ્ન એક પૂર્ણ કરીએ છીએ। હવે જોઈએ પ્રશ્ન નંબર 2 કે પ્રશ્ન નંબર 2 અહીંયા આપણને શું આપેલો છે કે નીચે કેટલીક 3D વસ્તુઓના ઓવરહેડ એટલે કે ઉપરથી પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપવામાં આવેલા છે। હવે દરેક પડછાયો કયો આકારનો છે તે નક્કી કરો કે નીચે શું આપણને આપેલું છે 3D વસ્તુ એટલે કે ઘન આકારો આપેલા છે એ ઘન આકારોના ઓવરહેડ એટલે કે ઉપર પ્રોજેક્ટરમાંથી જે નીકળતો પ્રકાશ છે એ નીકળતા પ્રકાશમાં મળતા પડછાયા આપવામાં આવ્યા છે। તો હવે દરેક પડછાયો કયો આકારનો છે તે આપણે નક્કી કરવાનો છે અને દરેકના એકથી વધુ ઉત્તરો હોઈ શકે છે કે દરેક પડછાયો જે મળે છે એ પડછાયાના એક કરતાં વધારે ઉત્તરો હોઈ શકે છે।
तो पहलो परछाई आपने केवो मळे छे, वर्तुळ मळे छे, तो ई परछाई कोनो होई सके छे? तो आ परछायो छे ई कोई गोलक એટલે કે ગોળ વસ્તુનો હોઈ શકે છે, એટલે કે અહીં આપણે લખીએ પહેલાનો, એટલે કે આ પડછાયો, આ પડછાયો ગોલકનો હોઈ શકે છે, કે આ પડછાયો ગોલકનો હોઈ શકે, કે આ પડછાયો કોનો હોઈ શકે? ગોલકનો હોઈ શકે. હવે એના આપણે ઉદાહરણ આપીએ તો દાખલા તરીકે આપણે લઈએ તો ક્રિકેટ બોલ, क्रिकेट बॉल, पछी फूटबॉल, पछी आगळ लईए तो बास्केटबॉल, पछी टेनिस नो बॉल, आ बधा केवा थशे? ગોળકના ઉદાહરણ થશે કે જેના પર પ્રકાશ પડવામાં આવે તો એનો પડછાયો આપણને કેવો મળે છે? ગોળ એટલે કે વર્તુળ મળે છે. ત્યારબાદ બીજો પડછાયો શેનો આપેલો છે? ચોરસનો આપેલો છે. તો આ પડછાયો કેનો હોઈ શકે? સમઘનનો હોઈ શકે. તો અહીંયા આપણે લખીએ કે આ પડછાયો, આ પડછાયો સમઘનનો, સમઘનનો હોઈ શકે, કે આ પડછાયો કોનો હોઈ શકે? તો આ પડછાયો છે એ સમઘનનો હોઈ શકે. તો દાખલા તરીકે આપણે જોઈએ તો આ પડછાયો કેનો હોઈ શકે? સમઘનનો હોઈ શકે. તો સમઘન કયા કયા આવશે? તો દાખલા તરીકે આપણે લઈએ તો પાસો, પછી ચોકનું બોક્સ, ચોકનું બોક્સ. તો આ બધા એવા આકારો થશે કે એ સમઘન આકારો છે અને એનો પડછાયો પાડવામાં આવે તો એનો પડછાયો આપણને કેવો જોવા મળે છે? ચોરસ જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો આપણને આપેલો છે ત્રિકોણ, કે આ પડછાયો કેનો હોઈ શકે? ત્રિકોણ છે એ ત્રિકોણ પડછાયો કોનો હોઈ શકે છે? તો શંકુનો પડછાયો છે એ ત્રિકોણ હોઈ શકે છે. તો અહીંયા આપણે લખીએ કે આ પડછાયો, આ પડછાયો શંકુનો હોઈ શકે, કે આ પડછાયો કોનો હોઈ શકે? તો આ પડછાયો છે એ શંકુનો હોઈ શકે, કે આ પડછાયો છે એ કોનો હોઈ શકે? તો આ પડછાયો છે એ શંકુનો હોઈ શકે છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો દાખલા તરીકે જોકરની ટોપી છે, આઈસ્ક્રીમનો કોન છે, આ બધા શંકુ આકારના ઉદાહરણો છે. એટલે કે જોકરની ટોપી, પછી આઈસ્ક્રીમનો કોન, આઈસ્ક્રીમનો કોન, આ બધા શંકુ આકારના ઉદાહરણો છે કે જેનો પડછાયો પાડવામાં આવે છે તો એનો પડછાયો આપણને કેવો જોવા મળે છે? ત્રિકોણ જોવા મળે છે. ત્યારબાદ આગળ લઈએ લંબચોરસ. તો લંબચોરસ છે એ કોનો પડછાયો હોઈ શકે છે? તો લંબચોરસ છે એ લંબઘન અથવા તો નળાકારનો હોઈ શકે છે, કે લંબઘન છે એ લંબઘન કોનો પડછાયો હોઈ શકે છે? એટલે કે લંબચોરસ છે એ લંબચોરસનો પડછાયો અથવા લંબઘન અથવા તો નળાકાર લઈએ તો એ લંબઘન અને નળાકારનો પડછાયો છે એ કેવો હોઈ શકે છે? લંબચોરસ હોઈ શકે છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે આ પડછાયો લંબઘન કે, એટલે કે લંબઘનનો કે નળાકારનો હોઈ શકે, કે આ પડછાયો છે કોનો હોઈ શકે? તો આ પડછાયો છે એ લંબઘનનો કે નળાકારનો હોઈ શકે. તો એના આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે ઈંટ, પછી પાણીની પાઇપ, બરોબર, કે ઈંટ, પાણીની પાઇપ, વર્તુળાકાર નળી, પછી ઘઉંનો ટીપ, ઘઉં ભરવાનો ટીપ, આ બધા લંબઘન અને નળાકારના ઉદાહરણો છે કે જેનો જો પડછાયો પાડવામાં આવે તો એનો પડછાયો આપણને કેવો જોવા મળે છે? લંબચોરસ જોવા મળે છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 15.4ના પ્રશ્ન 1 અને 2નો આપણે અભ્યાસ કર્યો. આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 15.4ના આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ, જય ભારત.